डीसामा 222.74 करोड़ खर्चे तैयार थई रहेला फ्लायओवर की कामगिरी करी रहेली रचना कंस्ट्रक्शन नामनी कंपनी की गंभीर लापरवाही एक बार फरी सामे आवी छे। आ ब्रिज नी चाली रहेली कामगिरी दरमियान अहींथी पसार थता एक दंपती ने गंभीर इजाओ पहोंची छे। वारंवार बनी रहेली अकस्मातोनी घटना बाद पण रचना कंस्ट्रक्शन कंपनी द्वारा कोई ज सलामती राखवामां ना आवती होवाथी लोको पण परेशान थई उठ्या छे अने कंपनी सामे रोष जोवा मळी रह्यो छे। जोईए विगत दर्શાવતો અહેવાલ। કન્સ્ટ્રક્શન કંપનીની ઘોર બેદરકારી, રચના કન્સ્ટ્રક્શન કંપનીની ઘોર બેદરકારી, કામગીરી દરમિયાન સુરક્ષાનો અભાવ, કંપનીની લાપરવાહીથી લોકોના જીવ જોખમમાં, રસ્તો બ્લોક કર્યા વગર ચાલે છે ફ્લાયઓવરની કામગીરી, પુલ પરથી મોટું પતરું પડતા દંપતીને પહોંચી ઈજા, અગાઉ કામગીરી દરમિયાન ક્રેન પણ તૂટી પડી હતી, કંપનીના એક મજૂરનું પિલ્લર પરથી પટકાતા થયું હતું મૃત્યુ, કંપનીને આ લાપરવાહીનો કોણ આપશે જવાબ। ડીસામાં રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે અને આ કામગીરી દરમિયાન કોઈપણ જાતની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી ન હોવાથી વારંવાર અકસ્માતોની ઘટના સામે આવી છે। ડીસામાં ચાલી રહેલી આ કંપનીના એક મજૂરનું પિલ્લર પરથી પટકાતા મૃત્યુ નિપજ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં કંપની દ્વારા ચાલી રહેલી આ કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી ત્યારે ડીસાના ગાયત્રી મંદિર નજીક બનેલી આ ઘટના દરમિયાન સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, પરંતુ આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી ત્યારે વારંવાર સર્જાતી આવી દુર્ઘટના બાદ પણ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા કોઈ જ સાવચેતી રાખવામાં આવી નથી, જેના લીધે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। ત્યારે સોમવારે ડીસા શહેરમાં આવેલા ગોરધન પાર્કમાં રહેતો ભાવેશ ગોસ્વામી નામનો યુવક તેની પત્ની અને બે બાળકો સાથે દવાખાને તેમની દીકરીની સારવાર માટે જતો હતો ત્યારે ડીસા શહેરના જલારામ મંદિર નજીક રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રસ્તો બ્લોક કર્યા વગર કામગીરી ચાલુ કરવામાં આવી હતી। તે દરમિયાન પુલ પરથી મોટું પતરું પડતા ભાવેશ ગોસ્વામી અને તેની પત્નીના માથાને ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમના નાના બે બાળકોનો આબાદ બચાવ થયો હતો। આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક આ બંને પતિ અને પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હું ગોવર્ધન સોસાયટીમાંથી મારે બિબલીને દવાખાને લઈ જતો હતો હેતલ ગોહિલમાં, તેને દવા ચાલુ હતી એટલે હું દવા ઇન્જેક્શન આપવા માટે નીકળતો હતો બરાબર। ત્યાંથી આ સાઈડ રસ્તો બંધ હતો એટલે પુલની નીચે સાધનો ચલાવવાનું ચાલુ હતું બરાબર। ત્યાંથી હું નીકળ્યો હતો અને નવા બસ સ્ટેન્ડની સામે આખો આવ્યો અને ઉપરથી ડાળો પડ્યો અને મને અને મારી વાઇફને બંધનને લાગ્યો, અમારી સાથે બે બાળક હતા, તે બાળકને બચી ગયા અને બાળકને મેં ખોળામાં દબાઈ દીધો કારણ કે બાળકને ના લાગે અને અમારે બંધને લાગ્યો, અમારે બંધને લાગ્યો ત્યારે આ બે અધિકારી સરકારની છે કારણ કે પુલ નીચે સાધન ચલાવવા પહેલાં ઉપરે એમને જોવું પડે કે ઉપરથી કોઈ વસ્તુ સાધન નીચે ચાલે પડે નહીં કોઈને લાગે નહીં, આ બે અધિકારી કારણે અમારે બેને ભોગ પડ્યા। ઘટનાસ્થળ પર રચના કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીમાં સુરક્ષાના સાધનોનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો। આ ઉપરાંત ક્રેનની મદદથી ભારે ભરખમ સામાન ક્રેનથી ચડાવવામાં આવી રહ્યો હતો અને બરાબર તેની નીચે જ વાહનોની અવર જવર જોવા મળી હતી। રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ માર્ગ ઉપર બંધ કર્યા વગર ખતરનાક ડબે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી। લાપરવાહી અંગે જ્યારે અહીં ફરજ બજાવી રહેલો એન્જિનિયરનો સંપર્ક કરવામાં આવ્યો અને આ લાપરવાહી વિશે સવાલ પૂછતા એન્જિનિયરે ભાગતા નજરે પડ્યા હતા। ના, અમારા જોડે ઇન્ટરવ્યુની કોઈ સત્તા નથી, કેવી સત્તા નથી, સરકારી કંપની નથી, તમે પ્રાઇવેટ કંપનીમાં છો, આમાં તો કોઈ લોકોનું જીવનું જોખમ સર્જીને કામ કરી રહેલી રચના કન્સ્ટ્રક્શન કંપનીની આ ગંભીર લાપરવાહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રએ પણ આ બાબતે હવે ગંભીર બનવાની જરૂર છે, નહીંતર આગામી સમયમાં રચના કન્સ્ટ્રક્શન સામે મોટું જન આંદોલન છેડાય તો નવાય નહીં। ડીસા શહેરમાં કરોડોના ખર્ચે અત્યારે રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ફ્લાયઓવરનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ કંપનીની નફટાઈ એટલી છે કે શહેરના લોકોના જીવ ત્યારે જોખમમાં છે। વારંવાર બનતી દુર્ઘટનાઓને પગલે આ રચના કન્સ્ટ્રક્શનના કર્મચારીઓને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કોઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી રહ્યા છે। અગાઉ એક મજૂરનું મોત થયું હતું, ત્યારબાદ એક ક્રેન પડી ગઈ હતી અને આજે અહીંથી પસાર થતા એક દંપતીને પણ ઉપરથી પડેલા
પતરાના કારણે ગંભીર ઈજાઓ પહોંચી છે. અત્યારે આ દંપતી તો સારવાર હેઠળ છે, પરંતુ આ બાબતનો જ્યારે અમે રચના કન્સ્ટ્રક્શનના જવાબદાર કર્મચારી અને અધિકારી જે કહેવામાં આવે છે એન્જિનિયરોને મળવા આવ્યા ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાની આ ભૂલને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે રચના કન્સ્ટ્રક્શન દ્વારા જે રીતે બેદરકારીપૂર્વક ડીસા શહેરમાં કામ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબતે ગમે ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય તો નવાઈ નહીં. પરંતુ રચના કન્સ્ટ્રક્શન કંપનીની આટલી લાપરવાહી હોવા છતાં જિલ્લાનું વહીવટી તંત્ર પણ અત્યારે ચૂપચાપ બેસી રહ્યું છે. ત્યારે શું રચના કન્સ્ટ્રક્શન કંપનીની આ લાપરવાહી માટે કોણ જવાબદાર સાબિત થશે? હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. આગળ સુરતના પીપલોદની વાત કરવામાં આવે તો ત્યાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો